લાઠી હોસ્પિટલમાં ઓક્સિજન વેન્ટિલેટર અને એમ્બ્યુલન્સની ખરીદી માટે ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુમરે પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની 30મી પુણ્યતિથિ નિમિત્તે ગ્રાન્ટ અર્પણ કરી. તારીખ 21/5/2021ના રોજ લાઠી બાબરાના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુમરે દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે તેમની આગેવાની નીચે કોંગ્રેસના અગ્રણીઓની ઉપસ્થિતિમાં લાઠીની હોસ્પિટલમાં કોરોના મહામારીમાં વધુ સેવા માટે ઓક્સિજન વેન્ટિલેટર અને એમ્બ્યુલન્સની ખરીદી માટેની ગ્રાન્ટ સિવિલ હોસ્પિટલના ડોક્ટર સિન્હા સાહેબને અર્પણ કરી હતી. ત્યારબાદ લાઠી શહેરમાં 54 દરવાજા પાસે માસ્કનું વિતરણ કરવામાં આવેલ હતું અને સૌને માસ્ક ફરજિયાત પહેરવા અપીલ કરી હતી. તેમજ લાઠી પ્રાથમિક શાળા ચાલતા આઇસોલેટ કોવિડ સેન્ટરની મુલાકાત લઈ દર્દીના ખબર અંતર પૂછ્યા હતા અને ફરજ પરના ડોક્ટર પાસે સુવિધા અંગે માહિતી મેળવી હતી. હાલ સમગ્ર કાર્યક્રમમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ જીતુભાઈ વાળા, લાઠી તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ કાકડિયા, નગરપાલિકા સદસ્ય ભૂપેન્દ્રભાઈ સેજુ, લાઠી શહેર કોંગ્રેસ પ્રમુખ ધીરુભાઈ ધોળકિયા તેમજ કોંગ્રેસ કાર્યકરો લખમણભાઈ બઢિયા, અહેમદભાઈ શેખ, દિનેશભાઈ સેજુ, પ્રેમજીભાઈ મેવાડા, એડવોકેટ ઇમ્તિયાઝ સખીરાણા, મહેન્દ્રભાઈ ડેર, અશોકભાઈ ગોહિલ વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે. શું આજનો શું આયા પ્રોગ્રામ હતો લાઠીનો? લાઠીથી 21મી સદીના નિર્માતા એની 30મી પુણ્યતિથિએ કોંગ્રેસ પક્ષના પાંચેક ધારાસભ્યો પોતાના મત વિસ્તારમાં 2 એમ્બ્યુલન્સ આપવા માટેનો આજે મેં પત્ર સિવિલ હોસ્પિટલ હેન્ડ ઓવર કર્યો છે. 10 લાખ રૂપિયા વેન્ટિલેટર માટે અને 10 લાખ રૂપિયા એમ્બ્યુલન્સ માટે આપવા માટે અને લોકોમાં જાગૃત રાખવા માટે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા માસ્કનું વિતરણ કરીએ છીએ. લોકોને સમજૂતી આપી છે કે બહાર નીકળો ત્યારે માસ્ક પહેરીને નીકળો અને માસ્કનું વિતરણ કરીને રાજીથી આ દેશ માટે જે બલિદાન આપ્યું છે તેની યાદમાં આજે 130 એમ્બ્યુલન્સ ઓક્સિજન સહિત ગુજરાત સામે વિતરણ કરવાનો પ્રસ્તાવ કર્યો છે.